છો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે બધાને કે આજે કયો દિવસ છે? આજે તો છે ગુરુ પૂર્ણિમા. તો આપણે તેના વિશે જાણીશું. આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતા ટમટમતા તારલ્ય જેવા ભાઈઓ તથા બહેનો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે કહું તે તમે બધા પણ ધ્યાનથી સાંભળજો. આપણા ભારત દેશમાં અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. અત્યારે દરેક સંપ્રદાયના મનુષ્યો એક મહાન પર્વ તરીકે તેને ઉજવે છે. આપણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રે કાર્ય સિદ્ધ કરવું હોય તો કોની જરૂર પડે છે? તો ગુરુની જરૂર પડે છે. તે પછી તે ભલે સામાજિક ક્ષેત્રે હોય કે શૈક્ષણિક ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ ગુરુ વગર કોઈ કામ શીખી શકાતું નથી. સાદા અર્થમાં ગુરુ એટલે શીખવનાર. આપણે સાદા અર્થમાં વાત કરીએ તો ગુરુ એટલે શું થાય? તો ગુરુ એટલે શીખવનાર થાય. આપણને બાળપણમાં જે ન આવડે તે મમ્મી શીખવાડે. આપણને જે બાળપણમાં ન આવડે તે કોણ શીખવાડે છે? તો મમ્મી શીખવાડે. મમ્મીને ન આવડે તે પપ્પા શીખવાડે, પપ્પાને ન આવડે તે દાદા શીખવાડે, અને દાદાને ન આવડે તે દાદી શીખવાડે, અને જો દાદીને પણ ન આવડે તે કોણ શીખવાડે છે? તો તે ગુરુ શીખવાડે છે. જેમ તેથી જ સર્વ પૂર્ણિમાઓમાં આ પૂર્ણિમા મોટી છે. જેમ પારસમણી લોઢાને સોનું બનાવે છે, તેમ સચ્ચા ગુરુ પોતાના શિષ્યને સાચું જ્ઞાન આપી ઈશ્વર સુધી પહોંચાડે છે. જેમ પૂનમનો ચંદ્ર અંધકારને દૂર કરી અજવાળું ફેલાવે છે, તેમ ગુરુ પણ આપણી અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. ગુરુ હંમેશા શ્રેષ્ઠ છે, કારણ કે ગુરુ ગોવિંદ દોનો ફળી કિસકો લાગુ ભાઈ, બલિહારે ગુરુ આપકી જિસને ગોવિંદ દિયો બધાય. ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે અંધારાની જગ્યાએ પૂર્ણિમાનો પ્રકાશ પથરાઈ જાય છે. તેવી જ રીતે જીવનમાં કોઈ શ્રેષ્ઠ ગુરુના આગમનથી જ્ઞાનરૂપી અંધકાર દૂર ચાલ્યો જાય છે. સૂર્યનો પ્રકાશ તો દજાડે છે, પરંતુ પૂર્ણિમાની ચંદ્ર તો શીતળતા બક્ષે છે. એટલે જ તો ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય પર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતા હે. તેથી જ તો તેને ગુરુ કહેવામાં આવે છે. પરંતુ આજ સુધી ગુરુએ નિર્માણનું જ કાર્ય કર્યું છે. ગુરુએ શું કર્યું છે? તો નિર્માણનું કાર્ય કર્યું છે. પ્રલયનું કાર્ય તો શેતાનોએ જ કર્યું છે. ગુરુએ તો પ્રલયમાંથી પણ નિર્માણ કર્યું છે. તેથી જ મિત્રો તેને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ તો નિસ્વાર્થ ભાવથી ઉપદેશ આપે છે, તે ઉપદેશને મસ્તકે ચડાવીને તેમના કહેવા પ્રમાણે વર્તે છે, તે અંધકારમાંથી તેજસ્વી પ્રકાશમાં આવી જાય છે. શિષ્યની પણ ગુરુની આજ્ઞા જીવવાની તાલાવેલી હોવી જોઈએ. આવા શિષ્ય હોય તો શિષ્યને પણ ગુરુની જે આજ્ઞા હોય તે આજ્ઞાની તાલાવેલી, આજ્ઞા જીવવાની પણ તાલાવેલી હોવી જોઈએ. શિષ્ય એને જ કહેવાય છે કે જે ગુરુની આજ્ઞાનું પાલન કરે. ગુરુની જીભ ફરે અને શિષ્યનું શરીર ફરવા માંડે અને આજ્ઞા પ્રમાણે ચાલવા લાગે તે જ સાચો શિષ્ય. બસ છેલ્લે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે આપણા ગુરુઓના ચરણમાં વંદન કરીએ અને તેમને ચિંધેલા માર્ગે આપણું તન મન અને ધનને સમર્પિત કરીને ગુરુતાર્થ બનીએ. ત્યાર પછી આપણે શ્લોક બોલીશું. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય જીકેમાં પ્રકરણ 11 ભારતીય ભાષાઓ વિશે જાણીશું. તો હવે આપણે કેટલીક ભાષાઓ વિશે જાણવાનું છે, તો તે પણ જોઈશું. કે વર્ષ 1992 સુધીમાં ભારતમાં 2257 ભાષાઓને માન્યતા મળેલી છે. આપણને પૂછવામાં આવે કે ભારતમાં કેટલી 57 ભાષાઓની માન્યતા મળેલી છે, તો ભારતમાં 2257 ભાષાઓની માન્યતા મળેલી છે. ત્યાં કઈ સાલમાં? 1992માં ભારતમાં 2257 ભાષાઓની માન્યતા મળેલી છે. ત્યાર પછી આપણે બીજું જોઈશું કે ભારતમાં આશરે 2000 જેટલી માતૃભાષાઓ છે. ભારતમાં કેટલી માતૃભાષાઓ છે? ભારતમાં 2000 જેટલી માતૃભાષાઓ છે. તમારી માતૃભાષા કઈ છે? આપણને પૂછવામાં આવે કે આપની માતૃભાષા કઈ છે, તો દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. કઈ છે? તો ગુજરાતી છે. હિન્દી આપની રાષ્ટ્રભાષા છે. હિન્દી આપની કે કઈ ભાષા કીધી છે? તો હિન્દી તે આપની રાષ્ટ્રભાષા છે. હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. આપણને પૂછવામાં આવે હિન્દી કઈ લિપિમાં લખવામાં આવે છે, તો હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. હિન્દી ભાષાને અનેક બોલ્યો છે. હિન્દી ભાષાની અનેક બોલ્યો છે. કઈ કઈ બોલ્યો છે તે પણ આપણે જોઈશું. તો હિન્દી ભાષામાં વડી બોલી,
બુંદેલી, બ્રજ ભાષા બોલી, અવધી બોલી, મારવાડી, મૈથિલી અને ભોજપુરી આ બધી શું છે તો હિન્દી ભાષાની અનેક બોલીઓ છે. ત્યાર પછી આપણે આગળ જોવાનું છે કે કાશ્મીરી ભાષા કઈ લિપિમાં લખવામાં આવે છે. એવું આપણને પૂછવામાં આવે તો કાશ્મીરી ભાષા પરશો અરેબિક લિપિમાં લખવામાં આવે છે. કાશ્મીરી ભાષા કઈ લિપિમાં લખાય છે તો કાશ્મીરી ભાષા પરશો અરેબિક લિપિમાં લખવામાં આવે છે. પછી આપણે જોઈશું કે પંજાબી ગુરુમુખી લિપિમાં લખવામાં આવે છે. પંજાબી ભાષા કઈ લિપિમાં લખવામાં આવે છે તેવો ક્વેશ્ચન કરવામાં આવે તો પણ વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ કે પંજાબી ભાષા ગુરુમુખી લિપિમાં લખવામાં આવે છે. પછી આપણે જોઈશું કે ઉર્દુ નામ જબાન એ ઉર્દુ મોલા પરથી આવ્યું છે. ઉર્દુ નામ કયા શબ્દ ઉપરથી આવ્યું છે તો ઉર્દુ નામ જબાન એ ઉર્દુ મોલા પરથી આવ્યું છે. જેનો અર્થ શું થાય છે તો તેનો અર્થ થાય છે કે દિલ્હીના રાજ કરતા સુલતાનોના દરબારની ભાષા. હવે આપણે જોઈશું કે આ ઉર્દુ નામ જબાન એ ઉર્દુ મોલા પરથી આવ્યું છે તો તેનો અર્થ શું થાય છે તો તેનો અર્થ પણ જોઈશું કે દિલ્હીના રાજ કરતા સુલતાનોના દરબારની ભાષા તેઓ થાય છે. તેમાં તેલુગુ, તામિલ, કન્નડ, મલયાલમ આ બધી દ્રવિડિયન ભાષાઓમાં મુખ્ય છે. આ બધી કેવી છે તો દ્રવિડિયન ભાષાઓમાં તે મુખ્ય છે. દ્રવિડિયન ભાષાઓ સિવાયની મોટાભાગની ભારતીય ભાષાઓ ઇન્ડો આર્યન સમૂહની ભાષાઓ છે. હવે અહીંયા કીધું છે કે દ્રવિડિયન ભાષાઓ આ તો છે જ, પણ તે સિવાયની બીજી મોટાભાગની જે ભારતીય ભાષાઓ છે તે ભાષાઓ તે ઇન્ડો આર્યન સમૂહની ભાષાઓ છે. ત્યાર પછી આપણે જોઈશું કે સંખ્યાની દ્રષ્ટિએ તેલુગુ તમામ દ્રવિડિયન ભાષાઓમાં મુખ્ય છે. હવે આપણે જોવાનું સંખ્યાની દ્રષ્ટિની વાત કરી છે તો સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈશું તો તેલુગુ જે ભાષા છે તે દ્રવિડિયન ભાષાઓમાં કેવી છે તો દ્રવિડિયન ભાષાઓમાં તે મુખ્ય છે. ત્યાર પછી પણ આપણે જોવાનું છે કે સત્તાવાર રીતે ઓળખી કઢાયેલી ભાષાઓ દર્શાવવા બંધારણમાં આઠમું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું. હવે અહીંયા કીધું છે કે સત્તાવાર રીતે ઓળખી કઢાયેલી જે ભાષાઓ છે તે ભાષાઓ દર્શાવવા માટે આપણે શું કરેલું છે તો બંધારણમાં આઠમું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે. જે બંધારણના અનુચ્છેદની અંદર જે આઠમું પરિશિષ્ટ તેની અંદર તેમાં તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. દ્રવિડિયન સમૂહમાં સૌથી જૂની અને શુદ્ધ ભાષા તમિલ છે. હવે દ્રવિડિયન ભાષાઓમાં સૌથી જૂની અને શુદ્ધ ભાષાઓ આપણને પૂછ્યું હોય તો બધા વિચાર કરવા માંડે છે કે સંસ્કૃત પણ આવે, પણ સંસ્કૃત નહીં પરંતુ તમિલ આવશે. દ્રવિડિયન ભાષાઓમાં સૌથી જૂની અને શુદ્ધ ભાષા તેવું પૂછે તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો તો તે આવશે તમિલ. બંગાળી ભાષા એ પશ્ચિમ બંગાળની સત્તાવાર ભાષા ઈસવીસન 1000 થી અલગ ભાષા તરીકે ઉભરી આવી. હવે આપણે જોવાનું છે કે બંગાળી ભાષા એ પશ્ચિમ બંગાળની સત્તાવાર ભાષા. બંગાળનું નામ પડે તો આપણને ખબર પડી જવી જોઈએ કે પશ્ચિમ બંગાળની જે સત્તાવાર ભાષા છે તે ઈસવીસન 1000 તે અલગ એક ભાષા તરીકે ઉભરી આવી છે. ઉભરી આવી નહીં પણ ઉતરી આવી છે એવું હોઈ શકે, કારણ કે અહીંયા ચોપડી પ્રેસ મિસ્ટેક બતાવી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સંસ્કૃત એ ભારતની શાસ્ત્રીય ભાષા. આપણને પૂછવામાં આવે કે ભારતની શાસ્ત્રીય ભાષા કઈ છે તો ભારતની શાસ્ત્રીય ભાષા કઈ છે તો સંસ્કૃત છે. તે વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે. હવે આપણને એવું પૂછવામાં આવે કે વિશ્વની પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા કઈ છે તો સંસ્કૃત. બરાબર, તમને બધાને હવે કન્ફ્યુઝન થતું હશે કે દ્રવિડિયન સમૂહમાં સૌથી જૂની અને શુદ્ધ ભાષા તમિલ છે. તેવી જ રીતના વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા કઈ છે તો સંસ્કૃત આવશે. એટલે આ બંને પ્રશ્નોમાં તમારે કન્ફ્યુઝન થવાનું નથી. બરાબર, સૌથી પ્રાચીન પૂછે તો સંસ્કૃત લખવાની અને સૌથી જૂની અને શુદ્ધ લખે તો કઈ આવશે તો તે આવશે તામિલ. તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 2000માં રચાયેલા ઋગ્વેદ ઉપરથી થઈ હતી. હવે સંસ્કૃત ભાષાની આપણે વાત કરીશું તો તેની શરૂઆત ક્યારે થઈ હતી તો તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 2000માં રચાયેલા ઋગ્વેદથી શરૂ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ 11 ભારતીય ભાષાઓ અહીંયા પૂર્ણ થાય છે. તો તમને જે પીડીએફ મોકલવામાં આવે તે તમારે CW મુજબ @W લખવાનું રહેશે. થેન્ક યુ.